આપણી આસપાસ પ્રાણીઓ તથા વનસ્પતિમાં વિશાળ વિવિધતા જોઈ શકીએ છીએ દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલા હોય છે આવા જલીય નિવાસસ્થાનમાં રહેલા મોટા ભાગની સજીવસૃષ્ટિ પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે રણ વિસ્તારની પરિસ્થિતિ વિશે સમજીએ તો રણમાં ખૂબ જ ઓછી માત્રામાં પાણી ઉપલબ્ધ હોય છે રણ વિસ્તારમાં દિવસ દરમિયાન ખૂબ જ ગરમી અને રાત્રિ ખૂબ જ ઠંડી હોય છે રણ વિસ્તારના સજીવો રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે રણમાં રહેતા ઊંટ વિશે સમજીએ ઊંટને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે છે ઊંટના પગની નીચે રહેલી ગાદી જેવી રચના તે રણની ગરમીમાં ચાલવા માટે મદદ કરે છે ઊંટના શરીર પર રહેલી આ ખૂંદ જેવી રચના કે જેમાં ચરબીનો સંગ્રહ થયેલો હોય છે તે ઊંટને લાંબા સમય સુધી રણમાં ખોરાક ન મળે તો પણ શક્તિ પૂરી પાડે છે એટલે કે તે લાંબા સમય સુધી ખોરાક વગર રહી શકે છે ઊંટ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે તેમનું મળ સૂકો હોય છે તેઓને પરસેવો થતો નથી એટલે કે ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતો હોવાથી તે પાણી વગર પણ ઘણા દિવસો સુધી જીવી શકે છે જલીય નિવાસસ્થાનોમાં ઘણા બધા સજીવો જોવા મળે છે તો આવા જલીય સજીવ માછલી વિશે જોઈએ આપણે ઘણા બધા પ્રકારની માછલીઓ જોઈ છે અલગ અલગ પ્રકાર હોવા છતાં પણ તેમના આકારમાં સમાનતાઓ રહેલી છે માછલીનું શીર્ષ તેમજ પૂછડી તેના મધ્ય ભાગ કરતાં પાતળી અને અણીદાર હોય છે માછલીના શરીરની આવી રચના રેખીય કહેવામાં આવે છે રેખીય આકારને લીધે માછલી સરળતાથી પાણીની અંદર હલનચલન કરી શકે છે માછલીના શરીર ઉપર ચીકણાં ભીંગળા આવેલા હોય છે વધુ સમય સુધી પાણીમાં રહેવા છતાં શરીર કોહવાઈ જતું નથી માછલીના શરીરની રચનામાં ચપટા મીનપક્ષ આવેલા છે તથા પૂંછડીની રચના આવેલી હોય છે કે જે તેમને દિશા બદલવા તથા પાણીમાં સંતુલન રાખવામાં મદદ કરે છે સામાન્ય રીતે જલીય સજીવો શ્વસનમાં પાણીમાં ઓગાળેલ ઓક્સિજનનો ઉપયોગ કરે છે માછલીમાં શ્વસન કરવા માટે ચોઈ એટલે કે ઝાલર જેવી રચના આવેલી હોય છે પૃથ્વી પર જીવન જીવતા સજીવોમાં આવી પુષ્કળ પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે આમ દરેક સજીવ તેમાં જીવન જીવતા વિસ્તાર મુજબનું ચોક્કસ લક્ષણ ધરાવે છે આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે જેને આપણે અનુકૂલન કહીએ છીએ વિવિધ પ્રાણીઓ તથા વનસ્પતિઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલ હોય છે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે અને નિવાસસ્થાન એટલે કે રહેવાની જગ્યા જમીન પર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસ નિવાસ કહેવામાં આવે છે ભૂનિવાસમાં ઘાસના મેદાનો જંગલો પર્વતીય વિસ્તાર તથા દરિયાકાંઠાના વિસ્તારનો સમાવેશ થાય છે વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસસ્થાન કહે છે જલીય નિવાસસ્થાનમાં તળાવ દલદલ એટલે કે કણ સરોવર નદી અને સમુદ્રોનો સમાવેશ થાય છે સ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ એ તેના જૈવિક ઘટકો છે નિવાસસ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો ભૂમિ હવા અને પાણી સૂર્યપ્રકાશ તેમજ ગરમી એ તેના અજૈવિક ઘટકો છે હવા પાણી પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો તમામ સજીવો માટે ખૂબ જ અગત્યના છે અતિશય ઠંડા ધ્રુવ વિસ્તારો તથા અતિશય ગરમ વિસ્તારોમાં સજીવો ટકી રહેવા માટે અનુકૂલનની જરૂરિયાત ઊભી કરે છે અનુકૂલન ટૂંકા સમયમાં થતું નથી હજારો વર્ષોના સમયમાં તે જે તે વિસ્તારના અજૈવિક ઘટકો સાથે બદલાય છે જે પ્રાણીઓ આ બદલાવ સામે અનુકૂલન સાધી શકતા નથી તે મૃત્યુ પામે છે જે અનુકૂલન સાધનાર પ્રાણીઓ ટકી જાય છે આમ વિવિધ અજૈવિક ઘટકો સાથે પ્રાણીઓ વિવિધ રીતે અનુકૂલન સાધે છે જેને પરિણામે વિવિધ નિવાસસ્થાનોમાં વિવિધતા સભર જીવસૃષ્ટિ જોવા મળે છે